Hello, my dear students. I hope that you are fine and you are studying well at home. Chalo, first of all, I wish you all a very happy Guru Purnima. So do remember your teachers, your gurus, those who have played a very important role in your life to prepare you for the betterment of your future. ओके चलो गुरु पूर्णिमा ने हार्दिक शुभेच्छाओं बताने चलो टुडे वी आर गोइंग टू टॉक अबाउट रोल ऑफ चेयरपर्सन बराबर आज आप चेयरपर्सन रोल विषे डिस्कशन करवाना छे फर्स्ट ऑफ ऑल अपने मीटिंग में बराबर चेयरपर्सन को कही है तो चेयरपर्सन इज द मेन पर्सन हु ऑर्गेनाइजेस द मीटिंग बराबर है मीटिंग है ऑर्गेनाइज कोण करे प्लानिंग चेयरपर्सन लेट्स सी इन अ फॉर्मल मीटिंग अ चेयरपर्सन शूड आउटलाइन द पर्पज ऑफ मीटिंग एंड ऑल्सो एक्सप्रेस द एक्सपेक्टेशन फ्रॉम द मेम्बर्स ऑफ द मीटिंग हम फॉर्मल मीटिंग में फॉर्मल मीटिंग एट्ले कि बिजनेस मीटिंग में चेयरपर्सन शू करे He outlines the purpose of meeting. Meeting નો જે ઓબ્જેક્ટિવ છે, પર્પસ છે, ઉદ્દેશ્ય છે. બરોબર આનો એક ક્વેશ્ચન છે કે why do we need to call meeting? આનો આન્સર ચેરપર્સન પાસે હોય છે. બરોબર એટલે ઉદ્દેશ્ય થયો. બરોબર તો પર્પસ છે મીટિંગ નું એ જાણવા માટે અને જે મેમ્બર્સ ની એક્સપેક્ટેશન હશે જ બરાબર છે મીટિંગ્સમાં જે પાર્ટિસિપેન્ટ હશે એની શું એક્સપેક્ટેશન હશે એને એક્સપ્રેસ કરવાનું છે એ ચેરપર્સનનું એક ડ્યુટી છે ચેરપર્સનનું એક કામ છે અ ચેરપર્સન કંટ્રોલ્સ ધ મીટિંગ એન્ડ ઓલ્સો ઓબ્ઝર્વ્સ ધી પેસ એન્ડ ડિરેક્શન ઓફ ધી મીટિંગ બીજું કામ શું છે ચેરપર્સન કંટ્રોલ્સ ધ મીટિંગ મીટિંગને એક સારું નિયંત્રણ ઉપર એના ઉપર રાખે છે બરાબર એન્ડ ઓલ્સો ઓબ્ઝર્વ્સ ધ પેસ પેસ એટલે એક સ્ટેપ શું થાય સ્ટેપ બરાબર એક કદમ બરાબર એક સ્ટેપ આગળ લઈ જાય છે અને એની ડિરેક્શન ઓફ મીટિંગને યોગ્ય દિશામાં એને ટર્ન કરે છે એટલે કે જે ફ્લોમાં મીટિંગ થવી જોઈએ બરાબર આફ્ટર પ્લાનિંગ જે સ્ટેપ લેવા જે વેમાં મીટિંગ ઓર્ગેનાઇઝ થવી જોઈએ એને મેન્ટેન કરવાનું કામ કોણ કરે છે ચેરપર્સન He is to maintain the attitude of the members and decorum of the meeting. Chairperson શું બીજું મેન્ટેન કરે છે એટીક્યુડ એટીક્યુડ એટલે કે બિઝનેસ મેનર્સ એટલે કયા એટમોસ્ફિયરમાં કેવા બિહેવિયરમાં મીટિંગ કન્ડક્ટ થવી જોઈએ હવે મેમ્બર્સનું બિહેવિયર છે એને પણ કંટ્રોલ કરવાનું મેન્ટેન કરવાનું કામ કરે છે એન્ડ ડેકોરમ ઓફ ધી મીટિંગ ડેકોરમ એટલે ડિસિપ્લિન બરોબર મીટિંગમાં જે ડિસિપ્લિન હોવું જોઈએ ફોર્મલ એટમોસ્ફિયર ક્રિએટ થવું જોઈએ દેર શુડ બી અ સાયલેન્સ ડ્યુરિંગ વન્સ સ્પીચ બરોબર તો આ એક શું કહેવાય કે મેમ્બરનું ડિસિપ્લિન કહેવાય એક ડેકોરમ કહેવાય દે શુડ લિસન ટુ ધ સ્પીચ ધેન એટ લાસ્ટ દે શુડ ટ્રાય ટુ ક્લિયર ધી ડાઉટ્સ ઓર આસ્ક ધી ક્વેશ્ચન ઓકે તો આ બધું કામ છે એ ચેરપર્સનના પાર્ટ પર આવે છે દેર આર સર્ટેન ચીફ એટ્રીબ્યુટ્સ એક્સપેક્ટેડ ફ્રોમ ધ ચેરપર્સન ફોર ધ સક્સેસફુલ એન્ડ રિઝલ્ટ ઓરિએન્ટેડ મીટિંગ ફોલોઈંગ આર સમ ઓફ ધેમ ચીફ એટ્રીબ્યુટ્સ આપેલા છે તમને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કે જે ચેરપર્સનના કામ પર કામમાં આવે છે અને સક્સેસફુલ એન્ડ રિઝલ્ટ ઓરિએન્ટેડ મીટિંગ સારું રિઝલ્ટ મળે એવી મીટિંગ માટે અને સફળ મીટિંગ માટે આટલા પોઈન્ટ્સ ચીફ સોરી ચેરપર્સનમાં હોવા જોઈએ વીલ સ્ટડી ઓલ ધી પોઈન્ટ્સ ઇન વેરી ઇઝી વે ધેર આર 10 to 11 પોઈન્ટ્સ ઓકે સો હિયર વી ગો અ ચેરપર્સન પઝેસ લીડરશીપ સ્કિલ સચ એઝ પ્લાનિંગ કમ્યુનિકેશન ડિસિઝન મેકિંગ એટસેટ્રા ટુ મેનેજ ધી ગ્રુપ એફિશિયન્ટલી ચલો ફર્સ્ટ અને ફોરમોસ્ટ રોલ શું છે ચેરપર્સનનો તો કે ચેરપર્સન શુડ હેવ વી કેન સે મસ્ટ હેવ બરાબર ફરજિયાત એનામાં આ લીડરશીપ સ્કિલ હોવી જોઈએ લીડરશીપ સ્કિલ એટલે કે એવી સ્કિલ ધ સ્કિલ્સ વિચ વિલ હેલ્પ હિમ ટુ લીડ ધી ગ્રુપ ઓર લીડ ધી મીટિંગ
મોર લીડરશીપ સ્કિલ એવી સ્કિલ છે, આવડત છે કે જેનાથી એ ચેરપર્સન છે, ગ્રુપ છે, એના મેમ્બર્સને લીડ કરી શકશે. સચ એઝ પ્લાનિંગ. પ્લાનિંગ મીન્સ આપણે એને આયોજન કરીએ, બરાબર? પ્લાનિંગ મીન્સ ટુ પ્લાન ફ્રોમ બિગિનિંગ ટુ ધ એન્ડ. વોટ આર યુ ગોઈંગ, વોટ ઇઝ ધ પર્પઝ ઓફ, વોટ વિલ બી ધ ફર્સ્ટ સ્ટેપ ઇન ધ મીટિંગ, વોટ ઇઝ ટુ બી ડન ઇન ધ મીટિંગ ફ્રોમ ફર્સ્ટ ટુ લાસ્ટ, ઇટ્સ કોલ્ડ પ્લાનિંગ, બરાબર? સેકન્ડલી કમ્યુનિકેશન. કમ્યુનિકેશન આર ધેર આર ટુ ટાઈપ્સ ઓફ કમ્યુનિકેશન, યુ નો, વર્બલ એન્ડ નોન વર્બલ કમ્યુનિકેશન, એન્ડ ડિસિઝન મેકિંગ. સો ડિસિઝન મેકિંગની ક્વોલિટી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર? ટફ ટાઈમ્સમાં જે ડિસિઝન ચેરપર્સન લીએ છે, ઇટ વિલ લીડ ટુ ધી સક્સેસ, આઈધર સક્સેસ ઓર ધ ફેલર ઓફ ધી કંપની ઓર ઇન્સ્ટિટ્યુશન, બરાબર? તો અહીંયા ડિસિઝન મેકિંગ છે, પ્લાનિંગ છે, કમ્યુનિકેશન છે, આ લીડરશીપ સ્કિલ ચેરપર્સનમાં હોવી જોઈએ, બરાબર? તો આનાથી શું થશે? તો કે ગ્રુપ એફિશિયન્ટલી આપણે મેનેજ કરી શકશું, સક્ષમ, સારી રીતે એને, ગ્રુપને આપણે મેનેજ કરી શકશું. તો અહીંયા ફર્સ્ટ અને ફોરમોસ્ટ રોલ શું છે ચેરપર્સનનો? તો કે એનામાં હી શુડ પઝેસ લીડરશીપ સ્કિલ. પઝેસ મીન્સ ઓન, બરાબર છે? એટલે એનામાં પોતે એનો માલિક હોય, એટલે એનામાં એ વસ્તુ હોવી જોઈએ. સેકન્ડલી, હિમ ઓર શી મસ્ટ હેવ ઓથોરિટી ઓન ધી ઇશ્યુ ઓન વિચ મેમ્બર્સ મે ડિસઅગ્રી, બરાબર છે? એ સેકન્ડ પોઈન્ટ આપણે શું સમજાવે છે, ચેરપર્સનમાં એવી એક ઓથોરિટી હોવી જોઈએ. ઓથોરિટી એટલે શું કહીએ, સત્તા, પાવર, બરાબર? એવું એનામાં ઓથોરિટી હોવી જોઈએ કે મેમ્બર્સ ઘણીવાર ડિસઅગ્રી થાય તો પણ એના ઉપર એ પોતાની ઓથોરિટીથી ડિસિઝન લઈ શકે, બરાબર? એવા અમુક ઇશ્યુ હોય, બરાબર, ઘણીવાર મેમ્બર્સ છે ડિસઅગ્રી થાય, છતાં પણ પોતાની ઓથોરિટીથી ડિસિઝન લઈ શકે, તો ચેરપર્સનમાં આવી ઓથોરિટી હોવી જોઈએ. થર્ડલી, હી મસ્ટ હેવ કમ્પ્લીટ નોલેજ અબાઉટ હિઝ ઓર્ગેનાઇઝેશન, ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ, બરાબર છે? ચેરપર્સન પાસે એની ઓર્ગેનાઇઝેશનની, ઇન્સ્ટિટ્યુશનની કમ્પ્લીટ નોલેજ હોવી જોઈએ. કર્સરી નોલેજ ઓન ધી ટોપિક મે હાર્મ ધી પર્પઝ ઓફ ધી મીટિંગ એન્ડ ચેરપર્સન વુડ લૂઝ હિઝ કંટ્રોલ ઓવર ધી મેમ્બર્સ. કર્સરી, કર્સરી મીન્સ આપણે ગુજરાતીમાં કહીએ ઉતાવળું, બરાબર? જ્યારે આપણે હરીમાં હોઈએ, ઉતાવળું નોલેજ, બરાબર, અથવા આપણે એમ કહી શકીએ ઇન્કમ્પ્લીટ નોલેજ, બરાબર? ટોપિક ઉપરનું ઇન્કમ્પ્લીટ નોલેજ હોય, ક્વિકલી આપણે રિમેમ્બર કરીને ફટાફટ યાદ આવી જાય, તો અમુક વાર ઇટ મે લીડ ટુ ધી હાર્મ ઓફ ધી હાર્મ ટુ ધી પર્પઝ ઓફ મીટિંગ. મીટિંગના પર્પઝને હાર્મ કરે, હાર્મ એટલે શું થાય, વિટ વિલ અફેક્ટ નેગેટિવલી, એટલે નુકસાન થઈ શકે આપણા મીટિંગના ઉદ્દેશ્યને, તો એન્ડ જે પર્સન વુડ લૂઝ હિઝ કંટ્રોલ ઓવર ધી મીટિંગ્સ, મીટિંગ ઉપરનો જે કાબુ ગુમાવી દઈ શકે છે, બરાબર? તો અહીંયા કમ્પ્લીટ નોલેજ ચેરપર્સનમાં હોવો જોઈએ. આપણો થર્ડ પોઈન્ટ આપણે શું સમજાવે છે, તો કે હાફ નોલેજ હોય ટોપિકનું એ નહીં ચાલે, બરાબર છે? મીટિંગનું પર્પઝ ફૂલફિલ કરવા માટે અ ચેરપર્સન મસ્ટ હેવ ધી કમ્પ્લીટ નોલેજ અબાઉટ હિઝ ઓર્ગેનાઇઝેશન. ક્લિયર? ચલો, મૂવિંગ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ પોઈન્ટ. હી મસ્ટ હેવ ધી પાવર ટુ ટેક ટફ ડિસિઝન્સ though he is to make agreeable stand and convince all the members, he should have the capacity to take tough decision for the benefit of the institution. બરાબર છે? Our fourth point is related to decisions. He should have the capability. He એટલે આપણે ચેરપર્સન માટે યુઝ કરીએ છીએ. ઓકે, અ ચેરપર્સન શુડ નો હાઉ ટુ ટફ ડિસિઝન્સ, બરાબર, ઇન સમ ક્રુશિયલ ટાઈમ, બરાબર? એવા અમુક સમયે ટફ ડિસિઝન લેવા માટે એનામાં પાવર હોવો જોઈએ, ઓથોરિટી હોવી જોઈએ. ધો હીઝ ટુ મેક એગ્રીએબલ સ્ટેન્ડ એન્ડ કન્વિન્સ ઓલ ધ મેમ્બર્સ, હી શુડ હેવ કેપેસિટી ટુ ટેક ટફ ડિસિઝન ફોર ધ બેનિફિટ ઓફ ઇન્સ્ટિટ્યુશન. શું કહે છે કે ઘણીવાર મેમ્બર્સને કન્વિન્સ કરવાનું પણ એને કામ કરવું પડે છે,
અને અગ્રીએબલ સ્ટેન્ડ, બરાબર, બધાની સાથે અગ્રી કરવું, બરાબર, ઇટ બીકમ્સ ડિફિકલ્ટ. ધેન ઓલ્સો હી વિલ કમ્પ્લીટ કન્વિન્સ ઓલ ધી મેમ્બર. કન્વિન્સ એટલે અગ્રી કરવું, એને મનાવવું, આપણે કહી શકીએ કન્વિન્સ કરવું. હી શુડ હેવ ધ કેપેસિટી ટુ ટેક ડિસિઝન ફોર બેનિફિટ ઓફ ઇન્સ્ટિટ્યુશન. ઇન્સ્ટિટ્યુશનના, કંપનીના બેનિફિટ માટે એને ટફ ડિસિઝન લેવાની કેપેસિટી હોવી જોઈએ, બરાબર. તો લેટ્સ રિવાઇઝ ધી ફોર પોઈન્ટ્સ, બરાબર. ફરીથી ફોર પોઈન્ટ્સ રિવાઇઝ કરી લઈએ. ફર્સ્ટ પોઈન્ટ શું હતું? કે લીડરશિપ સ્કિલ એનામાં હોવી જોઈએ. કેવી? પ્લાનિંગ, કમ્યુનિકેશન, ડિસિઝન મેકિંગ. સેકન્ડ પોઈન્ટ શું છે? તો કે એનામાં કેવી ઓથોરિટી હોવી જોઈએ, કે ડિસએગ્રી જ્યારે મેમ્બર થાય ત્યારે એને જે ઓથોરિટી એનામાં એનો યુઝ કરતા એને આવડવું જોઈએ. થર્ડ પોઈન્ટ આપણે શું કહે છે? કમ્પ્લીટ નોલેજ હશે તો જ આપણી મિટિંગનો પર્પઝ ફૂલફિલ થશે. ફોર્થ પોઈન્ટ આપણો શું કહે છે? ટફ ડિસિઝનની કેપેસિટી ચેરપર્સનમાં હોવી જોઈએ. લેટ્સ સી ધી ફિફ્થ પોઈન્ટ, ફિફ્થ રોલ ઓફ ધી ચેરપર્સન. હી મસ્ટ હેવ વિઝન ઓફ લોંગ ટર્મ એડવાન્ટેજીસ ધો ઓબસ્ટેન્સિબલી હાર્મફુલ ઇન શોર્ટ ટર્મ. શું કહે છે? કે એનામાં લોંગ ટર્મ એડવાન્ટેજ જોવાનું વિઝન હોવું જોઈએ. વિઝન એક એવી દ્રષ્ટિ હોય, લોંગ ટર્મ, લાંબા સમય સુધીનો એ ફાયદો જોઈ શકે એવું એનામાં વિઝન હોવું જોઈએ, એવા વિચાર હોવા જોઈએ. ધો ઓબટેન્સિબલી હાર્મફુલ ઇન શોર્ટ ટર્મ. શું કહે છે? કે ઘણીવાર ભલે શોર્ટ ટર્મ એટલે ટૂંકા સમય માટે એ હાર્મફુલ કહેવાય, બરાબર. ઓબસ્ટેન્સિબલી એટલે કહેવાય, બરાબર. તો થોડાક સમય માટે ભલે હાર્મફુલ ઇન્સ્ટિટ્યુશનમાં કહેવાય, બટ ઇટ વિલ બી એડવાન્ટેજિયસ આફ્ટર સમ ટાઈમ, બરાબર. એનો શોર્ટ ટાઈમ પછી, બરાબર, લોંગર ટાઈમે આપણે એનો એડવાન્ટેજ લઈ શકીએ. તો આવું વિઝન ચેરપર્સનમાં હોવું જોઈએ, કે એ દીર્ઘદ્રષ્ટિવાળો, આપણે એમ કહી શકીએ ને, લાંબા સમય સુધીનો ફાયદો જોનારો હોવો જોઈએ, એવું એનામાં વિઝન હોવું જોઈએ. તો બિગર વિઝન આપણે યાદ રાખી શકીએ. ચલો લેટ સી ધી સિક્સ્થ રોલ ઓફ ચેરપર્સન. હી શુડ હેવ કામ એન્ડ કમ્પોઝડ નેચર. કેવું? કામ અને કમ્પોઝડ નેચર હોવું જોઈએ. એનો સ્વભાવ કેવો હોવો જોઈએ? કામ એટલે શાંત અને બધી પરિસ્થિતિમાં નોર્મલી અને કામ રહી શકે એવું. હી શુડ નોટ ટેક ડિસિઝન ઇમ્પલ્સિવલી, બરાબર. એ તેને કેવા ડિસિઝન ન લેવા જોઈએ, ન લેતો હોવો જોઈએ. ઇમ્પલ્સ ડિસિઝન એટલે કે લાગણીવશ થયા વગર લાગણીશીલ, બરાબર, લાગણીશીલ નિર્ણય ન લઈ શકે, કે ઇમોશન્સના બેઝડ ઉપર એ ડિસિઝન ન લઈ શકે. હી મસ્ટ નોટ બી રેપિડ એન્ડ પેશનેટ ઇન ટેકિંગ ડિસિઝન્સ, બરાબર. ડિસિઝન લેવામાં એ રેપિડ ન હોય. રેપિડ એટલે સ્પીડી, ઓર વી કેન સે ફાસ્ટ, બરાબર. તો ડિસિઝન લેવા માટે એ બહુ રેપિડ ન હોય, અને પેશનેટ એટલે ઓવર કોન્ફિડન્સ પણ ન હોવો જોઈએ, બરાબર. ચલો તો આપણો સિક્સ પોઈન્ટ ક્લિયર. કામ અને કમ્પોઝ નેચર, કુલ માઇન્ડેડ અને ક્વિક ડિસિઝન, બધા પણ લાગણીશીલ ન હોવો જોઈએ, બરાબર. લાગણીને સાઈડમાં મૂકીને ડિસિઝન લઈ શકતા હોવા જોઈએ. તો આ એનો રોલ છે ચેરપર્સનનો. ચલો મૂવિંગ ટુવર્ડ્સ ધી નેક્સ્ટ. હી મસ્ટ હેવ અનપ્રેજ્યુડાઇઝ્ડ આઉટલુક એન્ડ સેલ્ફલેસ મોટિવ. He must put the interest of the organization first and should not incline to any group or person who has his vested interest. શું કીધું છે? કે he must have unprejudiced outlook. હવે unprejudiced એટલે કે pre-estimated. Pre-estimated. આજે તમે ઘણા બધા નવા નવા શબ્દો શીખવાના છો. ઓકે, ટુડે યુ આર ગોઈંગ ટુ સ્ટડી મેની ન્યૂ વર્ડ્સ. સો પ્લીઝ રિમેમ્બર ઓલ ધીસ વર્ડ્સ સો દેટ યુ કેન પરફોર્મ વેલ ઇન યોર પેપર. ઓકે, અનપ્રેજ્યુડાઇઝ્ડ આઉટલુક એટલે કે અગાઉથી, પ્રી એસ્ટિમેટેડ એટલે કે પૂર્વ ધારણાવાળું, અગાઉથી જે આપણે શું કહીએ, આગળથી બાંધેલો અભિપ્રાય. તો આવું એનામાં પ્રેજ્યુડાઇઝ્ડ એટલે પ્રી એસ્ટિમેટેડ. તો એનું ઓપોઝિટ શું થાય? અનપ્રેજ્યુડાઇઝ્ડ.
तो अनप्रेजिडाइज्ड नेचर एनो आउटलुक न होवो सॉरी अनप्रेजिडाइज्ड होवो जोईए, એટલે કે અગાઉથી વિચારવાનું નથી, કોઈ વસ્તુ વિશે અગાઉથી આપણે અભિપ્રાય બાંધવો ન જોઈએ. આ કેની ક્વોલિટી છે? ચેરપર્સનની. એન્ડ સેલ્ફલેસ મોટિવ, એટલે પોતાને નિસ્વાર્થ ભાવે, પોતાનો સ્વાર્થ ન જોઈએ એવું સેલ્ફલેસ મોટિવ એનામાં હોવું જોઈએ. હી મસ્ટ પુટ ધી ઇન્ટરેસ્ટ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન ફર્સ્ટ એન્ડ શુડ નોટ ઇન્ક્લાઇન ટુ એની ગ્રુપ અ પર્સન હુ હેઝ હિઝ વેસ્ટેડ ઇન્ટરેસ્ટ. શું કીધું છે કે પોતાનો ઇન્ટરેસ્ટ પહેલાં નહીં જોવાનો, બટ બરાબર આખા ઓર્ગેનાઇઝેશનનું ઇન્ટરેસ્ટ, જે લોકોએ એનામાં ટોપિકમાં ઇન્ટરેસ્ટ લીધું છે એનું હિત જળવાય. બરાબર છે, વેસ્ટેડ એટલે કે હિત સંબંધો, કે જે લોકોએ હિત સંબંધો, જે લોકોએ એનામાં ટ્રસ્ટ રાખ્યો છે, એના મીટિંગમાં પાર્ટિસિપેટ કરવાના છે, બધાનો ઇન્ટરેસ્ટ મેન્ટેન થાય એ રીતે એને વર્ક કરવાનું છે. સમજાય છે? ચલો, મૂવિંગ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ. હી શુડ હેવ ધ સ્કિલ ઓફ કીપિંગ ધ ગ્રુપ ઇન્ટેક્ટ એન્ડ ડેડિકેટેડ ટુ ધી ફર્મ. હી મસ્ટ બી એલર્ટ અગેન્સ્ટ ધી પોસિબલ polarization among the members of the group. Okay, ચલો, શું કીધું છે કે હી શુડ હેવ ધ સ્કિલ ઓફ કીપિંગ ધ ગ્રુપ, ગ્રુપને ઇન્ટેક્ટ, ગ્રુપને ઇન્ટેક્ટ એટલે કમ્યુનિકેટિવ બનાવવાનું, બરાબર, ગ્રુપમાં ઇન્ટરેક્શન થાય, વાતચીત થાય એ પ્રકારનું સ્કિલને ક્રિએટ કરવું, એવું એટમોસ્ફિયર ક્રિએટ કરવું, એવી એનામાં સ્કિલ હોવી જોઈએ. એન્ડ ડેડિકેટેડ ટુ ફર્મ, ફર્મને ડેડિકેશન પૂર્વક, એના ફર્મને ડેડિકેટેડ હોવું જોઈએ, નિષ્ઠાથી કામ કરતું હોવું જોઈએ. હી મસ્ટ બી એલર્ટ અગેન્સ્ટ ધ પોસિબલ પોલરાઇઝેશન અમોંગ ધ મેમ્બર્સ ઓફ ધ ગ્રુપ. હવે જે ગ્રુપમાં મેમ્બર્સમાં પોસિબિલિટી હોય કે આવું આવી વચ્ચે થશે એનામાં, અથવા આવું કંઈ પ્લાનિંગ મેમ્બર્સના માઇન્ડમાં ચાલતું હશે, એના માટે એ એલર્ટ હોવો જોઈએ. બરાબર, ચલો, મૂવિંગ ટુવર્ડ્સ ધ નેક્સ્ટ. રોલ ઓફ ધી ચેરપર્સન, હી ઇઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ ઓફ મીટિંગ. ઇટ ઇઝ હી હુ ડિસાઇડ્સ ટુ કન્ટિન્યુ અ મીટિંગ ઓર નોટ. બરાબર છે, હવે ચેરપર્સન છે એ ડ્રાઇવિંગ ફોર્સ ઓફ મીટિંગ કીધું છે. વાય? બિકોઝ હી વિલ બી ધ ડ્રાઈવર ઓફ ધી મીટિંગ, આપણે કહી શકીએ ને, બિકોઝ હી પ્લાન્સ ધી મીટિંગ ફ્રોમ બિગિનિંગ ટુ ધી એન્ડ. તો એક ડ્રાઇવિંગ ફોર્સ ઓફ મીટિંગ અને કોને કહેવાય છે? ચેરપર્સનને. એ ડિસાઇડ કરે છે કે મીટિંગને આપણે કન્ટિન્યુ કરવું ઓર નોટ, કે ડિસકન્ટિન્યુ કરવું, બરાબર, ચાલુ રાખવી કે સ્ટોપ કરવી. બરાબર, તો ડ્રાઇવિંગ ફોર્સ છે એ એવી રીતે એ એક્ટ કરે છે, એવી રીતે એ પોતાનો રોલ ભજવે છે. ક્લિયર? ચલો, લેટ્સ મૂવ ટુવર્ડ્સ ધી નેક્સ્ટ રોલ. એઝ અ ટ્રુ લીડર હી મસ્ટ ટેક ધ હિઝ ગ્રુપ મેમ્બર્સ ઇન ટુ કોન્ફિડન્સ. શું કીધું છે? એઝ અ ટ્રુ લીડર હી મસ્ટ ટેક હિઝ ગ્રુપ મેમ્બર્સ ઇન ટુ કોન્ફિડન્સ. હવે પોતાના ઉપર વિશ્વાસ રાખે, બરાબર, એવું એનામાં એક સ્કિલ કેપેસિટી હોવી જોઈએ. સાચો લીડર કોને કહેવાય? જ્યારે એના મેમ્બર્સ, એના મેમ્બર્સ, ટીમ મેમ્બર્સ છે એના ઉપર ટ્રસ્ટ કરે ત્યારે. સો હી મસ્ટ હેવ અ કોન્ફિડન્સ, હી શુડ હેવ ધી કેપેસિટી અબિલિટી ટુ ટેક ગ્રુપ મેમ્બર્સ ઇન ટુ હિઝ કોન્ફિડન્સ. હી મસ્ટ નોટ ડિક્લેર હિઝ ડિસિઝન ઓથોરિટેટિવલી એન્ડ ફોર્સ ધ મેમ્બર્સ ટુ એડહર ટુ ઇટ. બરાબર, એનામાં લીડરશીપમાં એવી લીડરમાં એવી કેપેસિટી હોવી જોઈએ કે એ ડિસિઝન એ ફોર્સિબલી ડિસિઝન ન ઇમ્પ્લિમેન્ટ કરે. બરાબર, અને એડહેર એટલે કે જે કમ્પલસરીલી એક્સેપ્ટ કરાવે. બરાબર, મેમ્બર્સ ઉપર આપણે એમ કહીએ થોપે નહીં, બરાબર, પણ મુક્ત મને, બરાબર, એ સારા એટમોસ્ફિયરમાં એ ડિસિઝન લઈને એને ઇમ્પ્લિમેન્ટ કરે. તો ટ્રુ લીડરમાં ગ્રુપ મેમ્બર્સને કોન્ફિડન્સમાં લેવાની એનામાં કેપેસિટી હોવી જોઈએ. ઓકે, ચલો, લેટ્સ રિવાઇઝ અગેઇન. બરાબર, પહેલાં ચાર આપણે જોઈ લીધા હતા, એના પછી આપણે રિવિઝન થોડુંક કરી લઈએ.
તો કે લોંગ ટર્મ એડવાન્ટેજ રોલ, આ એક રોલ છે લોંગ ટર્મ એડવાન્ટેજનું વિઝન હોવું જોઈએ કે એમાં ચેરપર્સનમાં. પછી એનામાં કામ એન્ડ કમ્પોઝડ નેચર હોવો જોઈએ, ધેન અનપ્રેજરાઇઝડ આઉટલુક અને સેલ્ફલેસ મોટું હોવું જોઈએ, સ્વાર્થી નહીં બરાબર, પણ બધાના ઇન્ટરેસ્ટ જોઈ શકે એવું. ધેન ગ્રુપ ઇન્ટરેક્શનની એનામાં સ્કિલ હોવી જોઈએ. ડ્રાઇવિંગ ફોર્સ ઓફ અ મીટિંગ, દેટ મીન્સ કમ્પ્લીટ ઓથોરિટી કોનામાં હોવી જોઈએ, ચેરપર્સનમાં, અને એને મીટિંગને કન્ટિન્યુ કે ડિસકન્ટિન્યુ કરવું એ ડિસિઝન લઈ શકતો હોવા જોઈએ. અને હવે એના પછી કોન્ફિડન્સમાં, એના ગ્રુપ મેમ્બર્સને કોન્ફિડન્સમાં લેવાની એનામાં કેપેસિટી હોવી જોઈએ. ચલો લાસ્ટ સેકન્ડ આપણે જોઈએ. હી મસ્ટ બી એબલ ટુ મેન્ટેન બેલેન્સ બિટવીન ડેમોક્રેટિક એન્ડ ઓટોક્રેટિક એટમોસ્ફિયર. જો એક સારા ચેરપર્સનમાં એવી ક્વોલિટી હોવી જોઈએ કે ડેમોક્રેટિક અને ઓટોક્રેટિક એટમોસ્ફિયરને બેલેન્સ કરી શકે. ડેમોક્રેટિક એટલે ડેમોક્રેસી આપણે એટલે શું કહીએ, લોકશાહી. તો ડેમોક્રેટિક એટમોસ્ફિયર એટલે બધા લોકોના સંમતિથી, બધા લોકોના યુનિટીથી જે ડિસિઝન લેવાય બરાબર, એને આપણે ડેમોક્રેટિક કહીએ, લોકશાહીપૂર્વક. અને ઓટોક્રેટિક એટલે કે કોઈ એક જ વ્યક્તિનું ચાલે એને આપણે ઓટોક્રેટિક એટમોસ્ફિયર કહી શકીએ. તો આ બંને ટાઈપનું જે શાસન છે આપણે કહી શકીએ એને બેલેન્સ કરતું હોય મીટિંગમાં, તો એવું એનામાં સ્કિલ હોવી જોઈએ. ફ્રીડમ ઓફ સ્પીચ ઇઝ ધી ફંડામેન્ટલ પ્રિન્સિપલ ઓફ ડેમોક્રેસી, બટ ઇફ ઇટ ઇઝ નોટ રિસ્ટ્રિક્ટેડ ઇટ મે ટર્ન ઇન ટુ કેકાફોની એન્ડ ઇનડિસિપ્લિન. જો શું કીધું છે કે ઘણીવાર મીટિંગમાં શું થાય છે કે કોઈ એક જ વ્યક્તિ દ્વારા બરાબર, જે કે એ જ પ્રમાણે હરેક મેમ્બર્સ કરતા હોવા જોઈએ, એ ઓટોક્રેટિક એટમોસ્ફિયર થયું. અને બીજી બાજુ સેકન્ડ હેન્ડ ઉપર ડેમોક્રેટિક બિહેવિયર એટલે બધાના એગ્રીમેન્ટ ઉપરથી ડિસિઝન લે. પરંતુ ઘણી વાર મીટિંગમાં આવી સિચ્યુએશન ક્રિએટ થતી હોય છે, ઘણી વાર સ્પીચની ફ્રીડમ છે એ છીનવાઈ જતી હોય છે. તો પ્રિન્સિપલ ઓફ ડેમોક્રેસીનો સિદ્ધાંત, લોકશાહીનો સિદ્ધાંત શું છે કે જેમાં સ્પીચની ફ્રીડમ હોય, બોલવાની ફ્રીડમ હોય બરાબર. તો ઘણી વાર જો આ ફ્રીડમ મેમ્બર્સ પાસેથી લઈ લેવામાં આવે બરાબર, અને એ રિસ્ટ્રિક્ટ જો કરવામાં ન આવે, રિસ્ટ્રિક્ટ એટલે એને સ્ટોપ કરવું બરાબર, તો કેકાફોની અને ઇનડિસિપ્લિન ક્રિએટ થાય છે. કેકાફોની એટલે કે એક આપણે એમ કહી શકીએ નોઈઝ, શું કહેવાય, નોઈઝ એટલે ઘોંઘાટ ઉત્પન્ન થઈ શકે. જ્યારે બરાબર બધાનું એગ્રીથી ડિસિઝન લેવાય નહીં બરાબર, અથવા ઘોંઘાટ થાય ત્યારે પણ એક શું કહેવાય, એક આપણે એમ કહી શકીએ સારું એટમોસ્ફિયર એ ડિસિપ્લિન સારું ન ગણાય, અને ઇનડિસિપ્લિન ક્રિએટ થાય. ઓફકોર્સ બરાબર, નોઈઝ ક્રિએટ થાય, બધા એકસાથે બોલે તો અહીંયા શું થાય છે, એક એવી સર્કમસ્ટેન્સ, એક ડિસ્ટર્બિંગ એટમોસ્ફિયર ક્રિએટ થાય છે. તો આવી પરિસ્થિતિમાં ઇન સચ સર્કમસ્ટેન્સીસ હી શુડ ટેક ડિસિઝન લાઈક એન ઓટોક્રેટિક બરાબર, જ્યાં ડેમોક્રેસી મેન્ટેન નથી થતી ત્યાં એને ઓટોક્રેટિક બિહેવિયર એટીટ્યુડને વર્કની સાથે વર્ક કરવું પડે છે. તો અહીંયા ડેમોક્રેટિક અને ઓટોક્રેટિક બધા સાથે ધ્વણીને નિર્ણય લે, અથવા કોઈ એક વ્યક્તિ દ્વારા નિર્ણય લઈએ બરાબર, તો આ બંને વસ્તુને મેન્ટેન, એનું બેલેન્સ મેન્ટેન કરવાની કેપેસિટી કેમાં હોવી જોઈએ, ચેરપર્સનમાં. ક્લિયર? ચલો લેટ્સ મૂવ ટુવર્ડ્સ ધી લાસ્ટ પોઈન્ટ, લાસ્ટ રોલ ઓફ ધી ચેરપર્સન, બટ નોટ ધ લીસ્ટ. અ ચેરપર્સન મસ્ટ બી એલોક્વેન્ટ ઇન ડિફાઇનિંગ ધ પર્પઝ ઓફ ધી મીટિંગ. હી શુડ બી એબલ ટુ એક્સપ્રેસ ધી ઇશ્યુ ઇન સચ અ વે ધેટ મેમ્બર્સ કેન ફુલ્લી અન્ડરસ્ટેન્ડ ઇટ એન્ડ ગીવ ધેર ઓપિનિયન. બરાબર, લાસ્ટ રોલ આપણે શું સમજાવે છે કે એ ચેરપર્સનમાં એ કેવો હોવો જોઈએ, ઇલોક્યુન્ટ. કેવો હોવો જોઈએ, ઇલોક્યુન્ટ એટલે એક સારી સ્પીકિંગ સ્કિલ વાળો. બરાબર, ઇલોક્યુશન કોમ્પિટિશન તમને યાદ હોય, એ વક્તૃત્વ બરાબર છે, વક્તૃત્વ
આપણે એમ કહી શકીએ. વક્તૃત્વ એટલે કે બોલવાની કળા, બરોબર. આપણે એલોકેશન કોમ્પિટિશન રાખેલી હતી, યાદ હોય તો, બરોબર. તો અહીંયા એક ચેરપર્સનમાં એક સારી બોલવાની છટા, આપણે એમ કહી શકીએ, બોલવાની કળા, એટલે ઇલોક્વન્ટ એ હોવો જોઈએ, એટલે કે સારી વક્તૃત્વતા ધરાવતો હોવો જોઈએ, જે પર્પઝ ઓફ મીટિંગને ફૂલફિલ કરશે, ડિફાઇન કરશે, એની વ્યાખ્યા આપે છે. હી શુડ બી એબલ ટુ એક્સપ્લેન ધ ઇશ્યુ ઇન સચ અ વે દેટ મેમ્બર્સ કેન ફુલી અન્ડરસ્ટેન્ડ ઇટ એન્ડ ગીવ ધેર ઓપિનિયન. હવે મીટિંગનો ઉદ્દેશ્ય છે એ સારી રીતે કમ્પ્લીટલી અન્ડરસ્ટેન્ડ કરાવી શકે અને પોતાના ઓપિનિયન, પોતાના એટલે કે મેમ્બર્સના ઓપિનિયન ઇઝીલી, સોરી, પોતાના ઓપિનિયન, ચેરપર્સન છે એ પોતાના ઓપિનિયન ઇઝી લેંગ્વેજમાં અને ઇન્ટરેસ્ટિંગ વેમાં સમજાવી શકે એવી ક્વોલિટી, એટલે ઇલોક્વન્ટ, બરાબર, સારી બોલવાની ક્ષમતા ધરાવતો હોવો જોઈએ. ઓકે, ચલો તો આપણે લાસ્ટ પોઈન્ટ અહીંયા આપણે કમ્પ્લીટ થાય છે ધીસ. સો આઈ હોપ તમને આ રોલ ઓફ ચેરપર્સન પૂછાઈ શકે એક્ઝામમાં, શોર્ટ નોટમાં અથવા સારા 7 to 14 માર્ક્સ માટે વેરી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. ચલો, સો આની PDF સેન્ડ કરવાની છે. ઇફ યુ કેન રાઇટ ઇટ ઇન શોર્ટ ઇટ વિલ બી ઓકે, ઇફ યુ વોન્ટ ટુ રાઇટ કમ્પ્લીટલી ઇન PDF એઝ યુ વિશ, બટ આઈ વોન્ટ ધી PDF. ઓકે, સો વીલ મીટ યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. ઇફ યુ હેવ એની ડાઉટ યુ કેન કોન્ટેક્ટ મી. ચલો, સો વીલ મીટ યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિથ અ વેરી ન્યૂ ટોપિક.